सुप्रभात मित्र, हूँ गामित नीरू, एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल खड़दावती आप सौने हूँ आवकारू छू। विद्यार्थी मित्रों, आपे सामान्य प्रवाह एटले के 11 में प्रवेश मेळ्यो छे अने 11 नी पसंदगी करी छे ते बदल आप सौने अभिनंदन। विद्यार्थी मित्रों, 11 में समाजशास्त्र विषय भणावु छू अने आ महामारीना अनुसंधाने विद्यार्थी मित्रों आप सौने होम लर्निंग में हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आप सौने व्हाट्सएप पर बधी माहिती मोकलवामां आवशे, एनो तमे अभ्यास करवानो रहेशे अने साथे अमारी यूट्यूब चेनल ने तमे सब्सक्राइब करजो, वीडियो ने तमे लाइक करता रहेजो। विद्यार्थी मित्रों, तमे सौ धोरण 10 नी एग्जाम पास करीने आव्या छो अने सामाजिक विज्ञान विषय नी अंदर आप सौए घणी बधी माहिती मेळवी छे, जेम के आर्थिक विकास, पर्यावरण साथे समाजमां जे कोई समस्याओ होय ए सेना कारणे थाय छे एना विषे तमे घणी बधी माहिती मेळवी छे। ज्यारे तमे 11 नी अंदर समाजशास्त्र विषयनी पसंदगी करी छे त्यारे समाजशास्त्र विषयनी अंदर आप सौने આજે આપણે સમાજશાસ્ત્ર વિશે એમની વ્યાખ્યા વિશે આપણે માહિતી મેળવવાના છે। વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર એટલે શું એના વિશે પણ આપણે માહિતી મેળવીશું। આ સમાજશાસ્ત્રની અંદર વિજ્ઞાનની પણ વાત કરવામાં આવી છે, તો સમાજશાસ્ત્રમાં વિજ્ઞાનના બે પ્રકારો આપવામાં આવેલા છે, ભૌતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન। ભૌતિક વિજ્ઞાનમાં પદાર્થ વિજ્ઞાન, रासायनिक विज्ञान। रासायनिक विज्ञान एटले के साइंस नी वात करू तो एने केमिस्ट्री तरीके ओळखाय छे। भूस्तरीय शास्त्र, अवकाश विज्ञान, आ बधी बाबतो भौतिक विज्ञान मां जोवा मळे छे। त्यार पछी बीजो प्रकार छे सामाजिक विज्ञान। सामाजिक विज्ञान मां समाजशास्त्र, अर्थशास्त्र, मानसशास्त्र, राज्यशास्त्र। अत्यार सुधी तमे माध्यमिक नी अंदर वात करू तो सामाजिक विज्ञान नी अंदर नागरिक शास्त्र होय के इतिहास होय के पछी भूगोल होय ए बधा विषे तमे माहिती मेळवी छे, तो समाजशास्त्र मां आ बे विज्ञान विषे वात करवामां आवी छे। समाजशास्त्र एनी साथे केवी रीते संबंध धरावे छे, समाजशास्त्र एमां केवी रीते अभ्यास करे छे एना विषे आपणे माहिती मेळवाना छे आ प्रकरण नी अंदर। परंतु समाजशास्त्र नो परिचय आपणे सौप्रथम मेळवीशुं। हवे विद्यार्थी मित्र, जोईए आपणे समाजशास्त्र नो अर्थ अने विषय वस्तु, तेनो उद्भव अने विकास। समाजशास्त्र ने अंग्रेजी मां सोशियोलॉजी कहेवाय छे, लेटिन भाषाना सोशियोस अने ग्रीक भाषाना लोगिस शब्द परथी थाय छे। तो आगळ जोईए आपणे अहीं विस्तृत माहिती आपवामां आवी छे। समाजशास्त्र समास એટલે કે સોશિયોલોજી, લેટિન શબ્દની અંદર સોશિયોસ અને ગ્રીક શબ્દમાં લોગોસ, અને આગળ જોઈ અંગ્રેજી શબ્દમાં સોશિયો અને અંગ્રેજી શબ્દો લોગોસ। વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીનો અર્થ થાય છે સમાજ સાથે સંકળાયેલી બધી બાબતો, અને આનો અર્થ અહીંયા થાય છે નો અભ્યાસનું જ્ઞાન અને વિજ્ઞાન। એટલે સમાજમાં સમાજ સાથે બધી જ બાબતો સંકળાયેલી છે એનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરી શકે છે, સેના થકી જ્ઞાન અને વિજ્ઞાન થકી જોવા જઈએ તો આમ સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન, એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજના અભ્યાસનું કેન્દ્ર બિંદુ માનવીનું સમાજ જીવન છે, તે માનવીના સામાજિક સંબંધોના તણાવણાને સમજાવવાનો પ્રયત્ન કરે છે। વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર જે છે એ સમાજમાં કોઈ પણ સમસ્યા હોય, એ સમસ્યાઓ જો સંકળાયેલી હોય એને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે, એના કારણો જાણવાનો પ્રયત્ન કરે છે અને એના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે। અને સમાજશાસ્ત્ર એક સામાજિક સંબંધોનો સીધો અભ્યાસ કરે છે,
किम्बल पण एक व्याख्यानकार छे किम्बल यंग એ પણ સમાજશાસ્ત્રની અંદર સમાજશાસ્ત્રની વ્યાખ્યા જણાવે છે કે સમાજશાસ્ત્ર માનવીના સમૂહ અને વર્તનનો અભ્યાસ કરે છે। આગળ જઈએ વ્યાખ્યા સમાજશાસ્ત્રની યંગ અને મેક જણાવે છે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે। વ્યક્તિનું જીવન, વ્યક્તિ કેવી રીતે જીવન જીવે છે, સમાજમાં કેવી રીતે રહે છે, એમના હકારાત્મક પાસા અને નકારાત્મક પાસા વિશે એ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે। ત્યાર પછી એચએમ જોન્સનના મતે જણાવે છે કે સામાજિક જૂથો તેના આંતરિક સ્વરૂપ, સંસ્થાના વિવિધ પ્રકારો, તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ સમાજશાસ્ત્રો કરે છે। તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે સમાજશાસ્ત્રનો પરિચય મેળવ્યો કે સમાજશાસ્ત્ર એટલે શું, એનો અર્થ જઈ ગયા, આજે સમાજશાસ્ત્ર કઈ ભાષા પરથી એનો શબ્દ ઉતરી આવ્યો છે એના વિશે આજે આપણે માહિતી મેળવી છે। આગળના પ્રકરણની અંદર આપણે જોઈશું કે સમાજશાસ્ત્ર ના આપણા ભારતની અંદર કોના થકી આવ્યા, આ વિષય કયા સમાજશાસ્ત્રીઓ થકી આવ્યા એમના વિશે આપણે ભણીશું। સમાજશાસ્ત્રીઓ વિશે જેમ કે ઓગસ્ટ કંત છે, મેક્સ વેબર છે, ઇમેલ દુર્ખાઇન છે, એમના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું। એમને કયા પુસ્તકો લખ્યા છે, કયા પુસ્તકમાં કોની વાત કરવામાં આવી છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાના છે। વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર 11 આર્ટ્સની અંદર આપણે 8 જેટલા પ્રકરણો ભણવાના છે। એક પ્રકરણ એક મંથની અંદર પૂર્ણ કરવાનું છે। સાથે તમે પણ અભ્યાસ કરતા રહેશો ત્યાં સુધી વિડીયોને તમે લાઈક કરજો। અસ્તુ।